નમસ્કાર, જેડેસટીવીમાં આપણું સ્વાગત છે. હું ભાવુ રાવલ. તો આગળ વાત કરીએ તો દીવના પ્રણામ મંદિરમાં દીવ જિલ્લા નાગરિક સમિતિ દ્વારા સ્નેહ મિલનનું આયોજન થયું. દીવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવ જિલ્લા નાગરિક સમિતિ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. આ સ્નેહ મિલનમાં અધ્યક્ષ સ્થાને દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહ, નગરપાલિકા ઉપપ્રમુખ મનસુખભાઈ પટેલ, ફુગરો પરિવાર તેમજ વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલનમાં મુસ્લિમ બિરાદરો પણ ઉપસ્થિત રહીને એકતાની મિસાલ પુરવાર કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત દરેક લોકોએ એકબીજાના ભાઈચારા સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સાથે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી રાયે પ્રણામ મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદનો લાભ લીધો હતો અને પૌરાણિક મંદિર વિશેની વિસ્તૃત માહિતી મેળવી હતી. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ. જેડેશ ટીવીના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આપ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે. અને આ તમામ ચીજોના જીએસટીવી, જેડએસટીવી ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તો એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.